नमस्कार, आप जोई रह्या छो सीएनसी सिक्योरिटी द्वारा तीर्थगढ़ना चोपड़ा। 450 वर्ष जूनी एक रसप्रद परंपरा। सिद्धपुर स्टेशन है ट्रेन माथी उतरीने अने जीवा प्लेटफॉर्म छोड़ीने बाहर आवीए अने जो तमे सिद्धपुरना नथी एवुं लागे तो यजमान वृत्ति करता सिद्धपुरना भूदेवो तरत तमारी उलट तपास शुरू करे। कोण छो, क्याना छो वगैरे प्रश्न पूछाय अने एने अंते जो एवुं बहार आवे के तमे मातृश्रद्धा के એવી કોઈ વિધિ કરવા માટે બહારથી આવ્યા છો તો પછી ખરેખરની કમાલ શરૂ થાય। ગજબની ઝડપે તમારા પૂર્વજોમાંથી કોઈ સિદ્ધપુર આવ્યું હોય તો એની વિગતોનો હિસાબ મળી જાય એવી અહીંની ચોપડા પરંપરા ખૂબ સચોટ અને નિવડેલ પ્રથા છે। જેમ મુંબઈના ડબ્બાવાળાઓ અનેક હાથમાંથી તમારું ટિફિન પસાર થાય તો પણ એ નિર્ધારિત સ્થળે તમને પહોંચાડી દે છે અને એ જ રીતે ખાલી ડબ્બો વળતો તમારા ઘરે પહોંચાડી દે છે। એવી જ પુણે અને તીર્થગોરના ચોપડાઓમાંથી તમારું કુળ અને પેઢીનામું શોધી કાઢવામાં વપરાય છે। આ પરંપરાની ખૂબ રસપ્રદ વિગતો જાણવા જેવી છે। માતૃગયાધામ સિદ્ધપુર જેમ માતૃશ્રદ્ધા માટે જગવિખ્યાત છે એમ અહીંની ઓળખી અહીં અનોખી ચોપડા પરંપરા માટે પણ એટલું જ પ્રખ્યાત છે। આજની પેઢી કદાચ આ ચોપડાની પરંપરાથી અજાણ હશે, પણ એ જ પેઢીને જો તેમના વડવાઓ અને વાલી વારસો વિશે જાણવું હોય તો આ જ ચોપડા ઉપયોગી થાય છે। ભારતના કોઈપણ ખૂણે વર્ષો નાગરિક ચોપડામાંથી તેની વંશાવલી અને ગુડકોર વિશે જાણી શકે છે અને તે પણ કોમ્પ્યુટરની ઝડપથી। દરેક ચોપડાની ગોઠવણ કક્કાવારી પ્રમાણે કરવામાં આવે છે, એટલે યજમાનના નામ, ગામ અને અટક પરથી 5-10 મિનિટમાં તેમની પેઢીઓનો હિસાબ મળી જાય છે। આ ચોપડાઓમાં 400 થી 450 વર્ષ સુધીનો ઇતિહાસ મળે છે। તીર્થગોર મંડળના બ્રાહ્મણો પાસે 96 જેટલા ચોપડા છે। સિદ્ધપુરમાં વસતા 1000 જેટલા બ્રાહ્મણ કુટુંબમાં દરેક ઘરે ઓછામાં ઓછો એક નામાવલીનો ચોપડો તો હોય જ છે। તીર્થગોરો દિવાળીના દિવસે પોતાના ચોપડાઓનું શ્રદ્ધા અને આદર સાથે પૂજન કરે છે। કોઈ પણ વિધિ પોતાના કુળગોર કે તીર્થગોર પાસે કરાવવી જોઈએ તેવો શાસ્ત્રના આદેશને સિદ્ધપુરમાં બરાબર અનુસરવામાં આવે છે। બિંદુ સરોવરમાં પરિસરમાં આવેલા સિદ્ધપુર અવદિત્ય સહસ્ત્ર ગોર મંડળ વૃત્તિદાન સંસ્થામાં રહેલા અસંખ્ય ચોપડાઓમાં અખંડ ભારતના વખતના દેશના તમામ ગામો સ્થળના યજમાનોની માહિતી સંગ્રહાયેલી છે। આ ગોર મંડળમાં 40 થી 45 જેટલા સભ્યો છે। આ ગોર મંડળની 2 પેટા શાખાઓ ચાલે છે, જેમાંની એક બિંદુ સરોવર માતૃગયા તીર્થ ખાતે શ્રદ્ધા વિધિ કરાવે છે, જ્યારે બીજી શાખા સરસ્વતી નદી કિનારે પ્રાચીન ઘાટ પર દશા એકાદશા નારાયણ બલી બભરૂ બાળવ શ્રદ્ધા શ્રીપિંડી શ્રદ્ધા વગેરે શ્રાદ્ધ કર્મ કરાવે છે। સિદ્ધપુરના સ્થાનિક બ્રાહ્મણોની શ્રાદ્ધ વિધિ સિદ્ધપુર એકાદશાની ધર્મશાળા ખાતે કરવામાં આવે છે। અહીં આવતી કોઈ પણ વ્યક્તિના કુળની માહિતી અને ચોપડામાંથી અવશ્ય મળી રહે છે। આ ચોપડામાંથી અહીં આવનાર વ્યક્તિના મૂળ વતન અને વંશાવલી જોઈએ તેના તીર્થગોરને શોધી આપવામાં આવે છે। વિધિ કરાવ્યા બાદ યજમાનની સહી કે અંગૂઠાના નિશાન સાથેનો લેખ લખવામાં આવે છે। તીર્થગોર સુધીરભાઈ શુક્લ જણાવ્યા પ્રમાણે નરસિંહ મહેતા, જલારામ બાપા, મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી, ડોંગરેજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા, ઉમા ભારતી, અમિતાભ બચ્ચન, રવિન્દ્ર જાડેજા, પરેશ રાવલ સહિત અનેક મહાનુભાવો તેમજ રાજા મહારાજાઓ, ધર્મચારીઓ, મઠાધિકારીઓ, શંકરાચાર્યો, વલ્લભાચાર્યો, રાજકારણની મહાન હસ્તીઓ, ફિલ્મી હસ્તીઓ સહિત 18 વર્ણના લોકોએ કરાવેલા માતૃશ્રાદ્ધના ઉલ્લેખો આજની તારીખમાં પણ તેમના તીર્થગરો પાસે સંગ્રહાયેલો પડ્યો છે। ગોરમંડળના સુધીરભાઈ શુક્લએ સંત શ્રી નરસિંહ મહેતાનો લેખ બતાવતા જણાવ્યું હતું કે ભક્ત નરસિંહ મહેતા સંવત 1661 ઈસવીસન 1599માં સિદ્ધપુર ખાતે પરિવાર સાથે આવ્યા હતા અને તેમના હસ્તાક્ષરમાં તેઓએ લખ્યું હતું કે જૂનાગઢના રહીશ વડનગરા નગર નાગર ગૃહસ્થ વલ્લભ મહેતા ભગત શ્રી નરસિંહદાસજી, કૃષ્ણ દામોદર મહેતા, ગરાધર મહેતા, માણેકભાઈ, બાણથીભાઈ, નરભેરામ તથા જીવણદાસ કાકા, બંશીધર મહેતા તથા કાકી હરિત ગૌરી તથા પર્વત ઘરે દીકરા સામરદાસ સિદ્ધપુર ક્ષેત્રે નીકળેલ ત્યારે માતૃશ્રી ગણસ્વામ દયાકુંવર ઉર્ફે લક્ષ્મી ગૌરીનું ગયા શ્રાદ્ધ કરીને ભૂદેવ ગિરજાશંકર ગેલરામને તેમના ગોર માન્યા હતા। ભારત ઉપરાંત પાકિસ્તાનને નેપાળ જેવા દેશો ઉપરાંત ભારત બહાર આવતા બિનનિવાસી ભારતીયો પણ અહીં માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે। વર્ષો પહેલા નેપાળ નરેશ ખાસ સલૂન 2 ડબ્બાની ટ્રેન લઈને શ્રાદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે તર્પણ કરીને કંદર્વ આશ્રમમાં વિશાળ ઘંટ ભેટ આપ્યો હતો। ભગવાન પરશુરામે માતૃઋણમાંથી મુક્ત થવા સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે માતા રેણુકાને તર્પણ કરાવ્યું હતું। ત્યારથી આ સ્થળે જે પણ યજમાન તેમની માતા કે દાદીનું શ્રાદ્ધ કરાવે છે તેમને મોક્ષ મળે તેવી માન્યતા છે। ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ વર્ષે દહાડે હજારોની સંખ્યામાં શ્રાદ્ધ વિધિ માટે સિદ્ધપુર આવે છે। અહીં આવતા યજમાને તેમના ગુરુકર પાસે જ શ્રાદ્ધ વિધિ કરાવવી પડે છે, જો
કુળગોળ સિવાય શ્રાદ્ધ વિધિ કરવામાં આવે તો તેનું ફળ અને પુણ્ય મળતું નથી એટલે યજમાન ભારતના કોઈ પણ ખૂણેથી આવે તો તેના ગામ મૂળ નામ અને અટક પરથી તેની આખી વંશાવલી અને વડવાઓનું નામ તો મળી જ રહે છે પણ તેના કુળગોળ વિશે પણ માહિતી મળે છે ચોપડામાં લખેલ કુળગોળ ત્યારબાદ યજમાનની તમામ પ્રકારની સુવિધા અને સગવડની વ્યવસ્થા કરી આપે છે રિપોર્ટર ધ્રુવ કુમાર દવે સિદ્ધપુર